સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. શહેરમાં પૂરની સ્થિતિ વચ્ચે દારૂનો વેપલો ચલાવનાર બુટલેગરો સમજી રહ્યા હતા કે પોલીસ તંત્ર પ્રજાને બચાવવાના કાર્યમાં વ્યસ્ત છે, પરંતુ પોલીસ પ્રજા અને મૂંગા પશુઓનું સ્થળાંતર કરવાની સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખી રહી છે. તેવામાં હરિયાણાથી ડિટર્જન્ટની આડમાં દારૂની પેટીઓ ભરી નેશનલ હાઈવે નંબર 8 પરના એપીએમસી માર્કેટ પાસે સપ્લાય કરતા 3 શખ્સ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા હતા. બનાવ સંદર્ભે ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેર આખું પાણીમાં ગરકાવ થયું છે, ત્યારે પોલીસ તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગઈ છે, પરંતુ તેની સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ નેશનલ હાઈવે નંબર 8 પર સહેજીપુરા નજીક એપીએમસી માર્કેટ પાસે ઉભેલા કન્ટેનરમાં હરિયાણાથી દારૂ ભરી લાવી 3 શખ્સો વેચાણ કરી રહી હોવાની બાતમી મળી હતી, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો પાડી હરિયાણાના 3 શખ્સોની અટકાયત કરી કન્ટેનરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કન્ટેનરમાં તપાસ કરતા પહેલા તો ડિટર્જન્ટ પાવડરના બોક્સ જોવા મળ્યા હતા, જો કે ડિટર્જન્ટ બોક્સ હટાવીને અંદર તપાસ કરતા 100 જેટલી દારૂની પેટીઓ મળી આવી હતી, જેથી આ મામલે 3 શખ્સોની ધરપકડ કરી કુલ રૂપિયા 17 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.